राजकोटमां कोंग्रेसने लईने मोटा समाचार सामे आव्या छे। आपमांथी आवेला इंद्रनील राज्यगुरु कोंग्रेसना उम्मीदवार बनी शके छे। राजकोट पूर्व बैठक पर कोंग्रेसना उम्मीदवारनी जाहेरात थई शके छे। कोंग्रेसमां गईकाले घर वापसी पछी इंद्रनील राज्यगुरु दिल्ली छे। इंद्रनील राज्यगुरु अगाउ राजकोटनी पूर्व बैठकना धारासभ्य रही चूक्या छे। વધુ માહિતી મેળવીએ એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પાસેથી। જી ધર્મેશ, જે પ્રકારે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીને અલવિદા કહીને કોંગ્રેસમાં પાછી ઘર વાપસી કરી લીધી છે, ત્યારે હવે રાજકોટ પૂર્વ બેઠકમાંથી તેઓ ચૂંટણી લડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ચોક્કસ, રાજકોટમાં કોંગ્રેસને લઈને એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે સૂત્રો મારફત, કારણ કે આમ આદમી પાર્ટી છોડીને ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગઈ રાતથી ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે। હવે રાજકોટની જે પૂર્વ બેઠક છે 68 નંબરની, એક ત્યાં કોંગ્રેસના ઉમેદવાર થઈ શકે તેવી શક્યતાઓ પણ અહીં ચર્ચાઈ રહી છે। અત્યારે તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગઈકાલથી જ દિલ્હી છે અને આજે પણ દિલ્હી જ મુકામ છે, પરંતુ અત્યારે જે ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસમાંથી 68 નંબરની બેઠક એટલે પૂર્વ બેઠક ઉપર કોંગ્રેસના તેઓ ઉમેદવાર થઈ શકે છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુ અગાઉ પણ રાજકોટની પૂર્વ બેઠકના ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે અને જ્યારે આમ આદમી પાર્ટીમાં થોડા દિવસ પહેલા હતા ત્યારે એમણે 68 જે મતવિસ્તાર છે પૂર્વનો ત્યાં એમના હોર્ડિંગ્સ પણ લગાડ્યા હતા અને શુભકામનાઓ પાઠવતા હતા, પણ તો એ હોર્ડિંગ ઉતાર્યા પછી જ લાગતું હતું કે આમ આદમી પાર્ટી તેઓ છોડશે અને હવે જ્યારે કોંગ્રેસમાં આવ્યા છે ત્યારે કોંગ્રેસને આ એક કેરો હાથમાં આવ્યો છે અને કદાચ પૂર્વની જે બેઠક કહી શકાય અરવિંદ રૈયાણીવાળી એ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર થઈ શકે છે। જી વસંત, જી ધર્મેશ, માહિતી બદલ આભાર।